जिंदगी बची होता अहेवाल अद्यतन सुविधा साथ हॉस्पिटल बनावानी मांग बंद पड़ेली रिलायंस कंपनी हॉस्पिटल चालू थाय तेवा एंधाणो वच्चे अनोसी रणा नु निवेदन भरूच नगर पालिका ने रूपया 1.5 करोड़ की कीमत अद्यतन फायर रेस्क्यू टेंडर अपायु वाहनों लोकार्पण धारासभ्य हस्ते करो जयमय इंटरनेशनल स्कूल खाते प्रोलाइफ फाउंडेशन ना सहयोगी वेकेशन दरमियान विद्यार्थियों माटे समर कैंप नो आयोजन शाळाना आचार्य सीमी वाधवा मेघना टंडेल रेखा सिल्के अने एक्टिविटी कोच फराहिम मलिक तेमज शाळा परिवार उपस्थित रह्यो हतो। विद्यार्थियोनी वयने अनुरूप तेमना मानसिक अने शारीरिक विकासमां अभिवृद्धि थाय ते प्रकारनी विविध रमतो जेवी प्रवृत्ति जेम के कराटे आरजड़ी शूटिंग हॉर्स राइडिंग वगैरेनो समावेश करवामां आव्यो छे। समर केम्पमां भरूच जिला उपरांत बहारना विस्तारना बाळकोने पण भाग लेवा माटे आमंत्रित करवामां आव्या छे। जैसे हम आज हम जानते हैं कि आजकल हर एक स्कूल में वेकेशन का माहौल चल रहा है, बच्चे सारे बच्चे वेकेशन मूड में हैं। उस वक्त पेरेंट्स की दिली ख्वाहिश होती है कि उनके बच्चों को कुछ प्रोडक्टिव वर्क में इन्वॉल्व किया जाए, और इसके बारे में सोचते हुए जयम्बे इंटरनेशनल स्कूल ने एक इनिशिएटिव लिया है। और बच्चों की इंटरेस्ट को ध्यान में रखते हुए हमने हमारी स्कूल ने समर कैंप का आयोजन किया है। बच्चे का इंटरेस्ट क्या है, दिन भर बच्चे क्या करेंगे, बाहर तो गर्मी है, बाहर निकल नहीं सकते, तो मोबाइल लेके पेरेंट भी बैठे रहते हैं और बच्चे भी बैठे रहते हैं, तो इसको अवॉइड करें। बच्चों का अगर फिजिकल और मेंटली डेवलपमेंट करना है तो उनको ऐसे एक्टिविटीज में इन्वॉल्व हमें करना पड़ेगा। सो आप लोगों से ज्यादा हमें सपोर्ट मिले ऐसी मैं अपेक्षा रखती हूँ। તારાજી કર્યો હતો, પરંતુ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર ન મળવાના કારણે પણ દમ તોડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। વાગરા મત વિસ્તારમાં અદ્યતન સુવિધા વાળું હોસ્પિટલ અને ફાયર સ્ટેશન ક્યારે બનશે તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। વાગરા તાલુકાના મુલેર ગામે ગંધારના દરિયાની ભરતીમાં ડૂબી ગયેલા 6 નાના મોટેરાઓની એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં શોકની ભરતી ફરી વળી હતી। ગોહિલ પરિવારમાં ક્યારેય પૂરાય નહીં તેવી આવેલી ઓટે પરિવારજનોને કલ્પાત કરતી દીધા હતા। શુક્રવારે શનિ જયંતિ અને અમાસની મોટી ભરતીએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના બાળકો મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 6 લોકોના મોત થયા હતા। હોનારતમાં દશરથ ગોહિલ, તુલસીબેન ગોહિલ, જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઈ, રિંકલ બળવંત તથા રાજેશ છત્રસિંહ ગોહિલ સહિત 6 લોકોના મોત થયા હતા, જ્યારે 19 વર્ષે કિંજલબેન ગોહિલ અને અંકિતાબેનનો બચાવ થયો હતો અને તેઓને સારવાર આપવામાં આવી હતી। આજ રોજ સાંજના વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાંધાર જે દરિયા કિનારો છે એની પાસે 8 લોકોના ડૂબવાનો બનાવ બન્યો છે, જેની અંદર 2 બાળકોને બચી શક્યા છે અને બાકીનો 1 એડલ્ટ અને બાકીના બાળકોના ડેથ થયા છે ડૂબી જવાથી। વાગરા પોલીસ અને આસપાસના લોકો એમને લઈને અહીંયા
સારવાર માટે લઈ આવેલા છે અને બે જણા બચ્યા છે અને બાકીના ડેથ થયા છે. સમગ્ર ઘટનામાં મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ યાત્રા નીકળી હતી, જે વહેલી સવારે એક સાથે છ અડથી નીકળતા ગામમાં પણ અડેરાટી વ્યાપી ગઈ હતી અને ગામ પણ આખું હિબકે ચડ્યું હતું. અંતિમ યાત્રામાં વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે વાગડા દહેજ ઔદ્યોગિક વસાહત માનવામાં આવે છે અને આ પંથકમાં એક પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી. જ્યારે કોઈ મોટી હોનારત સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને 50 કિલોમીટર દૂર ભરૂચ ખાનગી હોસ્પિટલમાં લાવવા પડે છે. ઘણા ઇજાગ્રસ્તોને સમયસર સારવાર ન મળવાના કારણે રસ્તામાં અને હોસ્પિટલમાં દમ તોડી રહેતા હોય છે. ત્યારે વિકાસની ગુલબાંગો ફૂંકતા ધારાસભ્ય અરુણસિંહ રાણા કેટલા સમયમાં હોસ્પિટલ કાર્યરત કરાવે છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. 151 વાગરા મત વિસ્તારમાં આવેલા ધારાસભ્ય જે તટ્ટોન ટમથી ચૂંટાઈને આવ્યા પછી પણ એક હોસ્પિટલ ત્યાં બનાવી નહીં શકતા. ઔદ્યોગિક ક્ષેત્રે બી ત્યાં આજે આટલી બધી કંપનીઓ જે આવેલી છે ત્યાર પછી પણ એમાં બ્લાસ્ટ થાય છે અને અત્યાર સુધીના આટલા વર્ષોનો જે ઇતિહાસ છે એમાં દેખાય છે કે ત્યાંથી અહીંયા સુધી લાવતા કેટલા ઘટના પર મોત થયા છે, રસ્તામાં લાવતા મોત થયા છે. તો એ મુદ્દે ખાસ આ હું કહીશ કે ત્યાં આગળ એક અદનત એની સામગ્રી સાથે એક હોસ્પિટલ મલ્ટી હોસ્પિટલિટી બનાવવામાં આવે અને એક ફાયર સ્ટેશન બનાવવા જેથી કરીને જે ઘટના કાલે બની છે ખાસ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે એના માટે ખાસ કહીશ કે જે ગઈકાલે ઘટના બની છે એ વાગરાના જે તાલુકા ઉપપ્રમુખ છે એમના જ ઘરમાં આ ઘટના ઘટિત થઈ છે. તો ખાસ કાર્યકર્તાઓએ બી આ મુદ્દે એ પાર્ટી લેવલ પર નોંધ લેવી જોઈએ અને કહેવું જોઈએ આજ કહેવાતા 151 વાગરા મત વિસ્તારના ધારાસભ્યને કે જે ખાલી બહાર મોટા મોટા બળગાવો ફૂંકે છે, સ્થાનિક જગ્યા પર કોઈ પણ જાતનું કામગીરી નથી, એ પુરવાર થાય છે. ગઈકાલે પણ જે દરિયાની ઘટના બની છે તેમાં 6 લોકોમાંથી ઘણા લોકોના જીવ બચી શકે તેવા હતા. જો તેઓને સમયસર સારવાર મળી હોત તો ઘણા લોકો જીવ પણ બચાવી શક્યા હોત, પરંતુ હોસ્પિટલના અભાવે પણ ઘણા લોકોએ રસ્તામાં દમ તોડ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. ઘટના થઈ છે, એ દુઃખદ ઘટના છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. સાથે સાથે વાઈસીએ કહ્યું તેમ કે ફાયર સ્ટેશનનું કામ પિલ્લર બહાર નીકળીને કામ આવી ગયું છે. સેસ વનની સામે ફાયર સ્ટેશન બનવા તરફ જઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે 1 વર્ષમાં ફાયર સ્ટેશન થઈ શકશે. સાથે સાથે ઇમરજન્સી સેવા માટે હોસ્પિટલ અદ્યતન બને એ માટે જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી અને અમે સાથે મળીને એમના નેતૃત્વમાં હોસ્પિટલની શરૂઆત રિલાયન્સ હોસ્પિટલ ભૂતકાળમાં હતી એ જ જગ્યા ઉપર આખું સ્ટ્રક્ચર તૈયાર છે અને હોસ્પિટલ ચાલુ કરવાના દિશામાં છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસો સહિતની કામગીરી માટે લાખો રૂપિયાનો દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાંય કામગીરીમાં ઉણપ રહેતી હોય કે અન્ય કોઈ કારણો હોય પણ પરિણામ જોવા શૂન્ય મળે છે. ભરૂચ નગરપાલિકાની ઓફિસની સામે જ આવેલી કાંસની સફાઈ કરવાનું ભૂલાઈ ગયું હોય એમ 2-3 દિવસથી આ કાંસ બ્લોક થતાં તંત્ર સફાળું જાગ્યું હતું. બ્લોક કાંસની સફાઈ કરવા સફાળી જાગી રાતોરાત આબળું સાચવવા જેસીબી મશીન સાથે મેન પાવર લગાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે લોકો પણ નગરપાલિકાનો વહીવટ દીવા તળે અંધારું કહેવાતા હોવાનું માનવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા પાસે મોટું સ્પીડ બ્રેકર બનાવી દેતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે અને રાત્રિએ કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોવાના પણ આરોપ લાગ્યા છે. 2 દિવસથી ગટર લાઈન ચોકઅપ છે, ગટર લાઈન પ્રેશર મારવાના કારણે બી ખુલતી નથી એટલે ગટર લાઈન સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. તો આખો બંધ નથી કર્યો, ખાલી રસ્તો એક બાજુથી જ બંધ કરેલો છે અને બી વચ્ચેનો ગાળો આખો ખુલ્લો જ રાખેલો છે આપણે, અને એ રાતના સમયે આપણે કામગીરી અત્યારે કરીએ છીએ એટલે આપણે કોઈ જાહેરનામું નથી પાડેલું. પ્લાસ્ટિકનો કચરો ને એ બધું અત્યારે હાલની પરિસ્થિતિએ દેખાય છે, હજી કામગીરી હાલમાં ચાલુ છે, એ કામગીરી થઈ છે આગળ ખ્યાલ આવશે. અભિયાન અંતર્ગત ભરૂચમાં રિડ્યુસ રીયુઝ એન્ડ રિસાયકલ સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું.
वडाप्रधान ना पर्यावरण माटेना जीवन शैली अभियान ना आह्वान अंतर्गत भरूच मा रेड्यूज रियूज एंड रिसाइकल एटले के ट्रिपल आर सेंटर नू भरूच नगर पालिका द्वारा 5/32 स्थित रंग उपवन पासे 20/5/2023 थी 5/6/2023 सुधी कार्यरत रहनार छे। जेना समयगाळा दरमियान भरूचना नागरिकोने मेरी लाइफ मेरा स्वच्छ शहर अभियान अंतर्गत उपरोक्त ट्रिपल आर सेंटर उपर वपरायेला प्लास्टिकनी वस्तुओ जूनी पुस्तको वपरायेला कपड़ा फूटवेर वगैरेने आपी शकाशे। तमाम वपरायेली वस्तुओनी नगरपालिका द्वारा नियुक्त करायेली एजेंसी मार्फत या तमाम वपरायेली वस्तुओनू नवीनीकरण पुनः उपयोग अथवा रिसाइकल करवामां आवशे। नवतर ट्रिपल आर सेंटर नु पण भरूचना धारासभ्य रमेश मिश्रीना हस्ते उद्घाटन करायो हतो। भरूच नगरपालिका द्वारा आजे 5/32 मुकामे भारत सरकार द्वारा आजे 20मी मे थी 5 जून सुधी 15 दिवस एक अभियान शुरू करवामां आव्युं छे, जेमां वेस्ट प्लास्टिक वेस्ट पुस्तको जूना कपड़ाओ आ बधुं लेवा माटे एक सेंटर नु ओपनिंग करवामां आव्युं छे। जे रिड्यूस प्लास्टिक छे, जे अन्य रिसाइकल प्लास्टिक छे, ट्रिपल आर आ अभियान अंतर्गत अंकलेश्वरनी एक कंपनी द्वारा आ बधुज कलेक्शन करवामां आवशे। कंपनीनी पोतानी ज एनजीओ छे, एने सरकारे काम सौंप्युं छे। विना मूल्ये पोताना सीएसआर फंडमांथी भरूचना नागरिको पासेथी आ कचरो अने खास करीने प्लास्टिक ए उघरावामां आवशे 15 दिवस सुधी। गुजरात राज्य अग्नि निवारण सेवाओ अंतर्गत गांधीनगर नियामक तरफथी भरूच नगरपालिका मुख्य फायर स्टेशन ने रूपया 1.5 करोड़ की किंमत नो अद्यतन फायर रेस्क्यू टेन्डर की फाळवणी करवामां आवी छे। आ अद्यतन फायर टेन्डर तेमज मृत पशुओने उपाड़वा माटेना वाहनोनुं लोकार्पण भरूचना धारासभ्य रमेश मिश्रीना हस्ते करायो हतो। धारासभ्य रमेश मिश्री भरूच नगरपालिकाने अद्यतन फायर टेन्डर सरकार द्वारा फाळवामां आवाथी आग सहित अन्य दुर्घटनामां बचाव कामगीरीमां सरळता रहेशे तेम कहेवा साथे તે માટે કામગીરી કરનારા ફાયરમેનની પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નેનાબા યાદવ, પાલિકા સભ્યો તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને ગુજરાત સરકાર દ્વારા એક રેસ્ક્યુ ટેન્ડર ફાળવવામાં આવ્યું છે, જેમાં એમાં સાધનોની અનહદ વિશિષ્ટતાઓ આપેલી છે। જેવી કે કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગ કોલેપ્સ થયો હોય, સ્લેબ પડી ગયા હોય, વ્યક્તિ વિક્ટમને આપણે બહાર કાઢવા કેવી રીતે, ઇઝીલી મોટા મોટા સ્લેબને ખસેડવા કઈ રીતે, કોઈ એક્સિડન્ટ થયું હોય તો માણસ ફસાયેલો હોય તો એના પતરાને કટિંગ કઈ રીતે, એવા ટૂલ્સો આમાં આપેલા છે, જેનાથી અમારા કામમાં ઘણું સરળતા અમને થઈ ગઈ છે ને અમારી તાકાતમાં ખૂબ જ વધારો થયો છે। ને અમારા જે ફાયર સર્વિસમાં અમારી સેફટીને ધ્યાને રાખીને જેવા ટૂલ્સ આમાં બનાવેલા છે, અમારી સેફટીનું જે આમાં ધ્યાન આપવામાં જે અનહદપૂર્વક અમે પણ ખુશ છીએ આ ટેન્ડર પામીને। હવે પછી જે જૂનું પુરાણું ભરૂચ હતું, જ્યાં ગાડી અમે ઇઝીલી પહોંચી શકતા નહોતા, અમારે ઇક્વિપમેન્ટ પહોંચી શકતા નહોતા, ત્યાં ગાડી આવા પોર્ટેબલ ટૂલ્સ લઈ જઈને અમે ઘણું પણ સારી રીતે લોકોની સેવા માટે કામ કરી શકીશું। એમાં ખાસ કયા પ્રકારના સાધનો છે? આમાં બ્રેકિંગ એન્ડ બ્રીચિંગ અને લિફ્ટિંગ એન્ડ મૂવિંગ, એટલે ગુજરાતીમાં કહીએ તો કોઈ પણ વસ્તુ વજનદાર હોય એને ઉંચકીને ખસેડવી, પ્લસ કે કોઈ કયો સ્લેબ હોય એમાં હોલ કરવો કાં તો એને તોડવું, એમાં આવા જે હાઈટેક જે હાઇડ્રોલિક રીતે ચાલતા ઇક્વિપમેન્ટ આમાં આપેલા છે, જે નાના એવા પોર્ટેબલ પંપથી ચાલે, એ ઇઝીલી કોઈ પણ ગલી કૂચામાં આરામથી અમે લઈ જઈને એનો ઉપયોગ કરી શકીએ। વાગરા તાલુકાના મુલેના દરિયાકાંઠે ડૂબી જતા 6ના મોત, સમયસર સારવાર દર્દીઓને મળી હોત તો એકાદ જણની જિંદગી બચી હોતના અહેવાલ, અદ્યતન સુવિધા સાથેનું હોસ્પિટલ બનાવવાની માંગ, બંધ પડેલી રિલાયન્સ કંપનીની હોસ્પિટલ ચાલુ થાય તેવા એંધાણો વચ્ચે અરુણસિંહ રણાનું નિવેદન। ભરૂચ નગરપાલિકાને રૂપિયા 1.5 કરોડની કિંમતનું અદ્યતન ફાયર રેસ્ક્યુ ટેન્ડર અપાયું, વાહનોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે થયું। જયમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન। સમાચાર આવતીકાલે નવા સમાચાર સાથે, નમસ્કાર।
મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.